विद्यार्थी मित्रों अपने स्वाध्याय 1.2 ની અંદર છેલ્લા બે દાખલા દાખલા નંબર 11 અને ક્વેશ્ચન નંબર 12 બરોબર 10 દાખલા સુધી આપણે જોઈએ જો દાખલા નંબર 9મો અને 10મો જો તમને અઘરો લાગતો હોય અથવા તો ખબર ન પડી હોય તો આપણે જ્યારે ઓનલાઈન ભણશું ને ત્યારે હું તમને છેદ ઉડાડતા અને એનો હું તમને ભાગાકાર કરતા હું તમને શીખવી દઈશ બરોબર એ દાખલાની અંદર કદાચ તમને એવું લાગે કે આનો ભાગાકાર આપણે એટલો બધો ઘડિયો આવડે નહીં તો શું કરવું કઈ રીતના એ આપણે જ્યારે ઓનલાઈન મળશું ને ત્યારે હું તમને કહી દઈશ કે ભાઈ આવી આવી રીતના કરવાનું બરોબર અઘરું નથી પણ મારી ગણતરી એવી હતી કે જ્યારે આપણે ઓફલાઈન કદાચ મળીએ ને ત્યારે હું તમને બે દાખલા કરાવી દઉં પણ છતાં પણ આપણે વિડીયોની અંદર એક વખત મેં સમજાવ્યા છે કારણ કે મારે જે સમજાવવાનું છે એ થોડું લાંબુ છે બરોબર એટલે આપણી વિડીયોની લિમિટને કારણે આપણે શું કર્યું છે મેની અંદર માત્ર તમને એક હિંટ આપી દીધી છે બરોબર કે આવી રીતના થશે એ કેમ થશે કેમ આવે છે એ બધું હું તમને કહી દઈશ એટલે એની ચિંતા બહુ કરવી નહીં ચાલો હવે ક્વેશ્ચન નંબર 11 અને ક્વેશ્ચન નંબર 12 એકદમ સેલામાં સેલા ક્વેશ્ચન આ ક્વેશ્ચન નંબર 11 ચલો શું કહે છે જોઈ લઈએ જો શાળા અને વિદ્યાર્થીના ઘરની વચ્ચેનું અંતર 1 કિલોમીટર અને 875 મીટર છે સમજો શાળા અને ઘર જો વિદ્યાર્થીનું ઘર અહીંયા છે શાળા ધારો કે અહીંયા છે વિદ્યાર્થીનું ઘર ચલો આ છે વિદ્યાર્થીનું ઘર આ બંને વચ્ચેનું અંતર કેટલું આપેલું છે તમને તો કે 1 કિલોમીટર અને 875 ચલો 1 કિલોમીટર અને 875 મીટર આપેલું છે ચલો જો આ છે શાળા અને વિદ્યાર્થી વચ્ચેના ઘરનું અંતર બરોબર કેટલું છે તો કે 1 કિલોમીટર અને 875 મીટર ચલો જો પહેલા આપણે ફેક્ચ્યુઅલ ડેટા લખીએ બરોબર શાળા અને વિદ્યાર્થીનું ઘર એનું અંતર કેટલું છે વચ્ચેનું તો કે ભાઈ 1 કિલોમીટર અને 875 મીટર થાય છે બરોબર ચલો હવે શું આપેલું છે ચેક કરી લીધે ભાઈ શાળા છે એટલે રોજ અવર જવર તો થાય તો કે રોજિંદા તે આવતા અને જતા બંને વખતે ચાલે છે કોણ વિદ્યાર્થી બિચારો ચાલીને જાય છે ફરીવાર પાછો ચાલીને આવે છે સમજો 6 દિવસમાં તો તેના દ્વારા આવડી લેવાયેલું કુલ અંતર શોધો સાવ સેલમ છે દાખલો જો તમે એક વસ્તુ સમજો આ 1 કિલોમીટર છે આપણે પહેલા તો 1 કિલોમીટર બરાબર કેટલું થાય તો કે ભાઈ 1000 મીટર થાય આવું આપણે ભણી ગયા છે તો અહીંયા 1 કિલોમીટર એટલે 1000 મીટર તો ઈ થયું પ્લસ પાછું કેટલું આવ્યું 875 એટલે આયા પ્લસ 875 આપણે ઉમેરીએ મીટર તો આ કેટલું થાય તો કે 1875 મીટર થાય હવે ટૂંકમાં શાળા અને ઘર વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું ભાઈ તો કે 1875 મીટર હાલો ઓકે હવે અહીંયા ધ્યાન આપજો આ શાળા અને ઘર વચ્ચેનું અંતર કેટલું છે 1875 મીટર કેમ આવ્યું તો કે 1 કિલોમીટર 1000 મીટર અને એમાં વચ્ચે આપણે પ્લસ 875 મીટર ઉમેર્યું ઓકે હવે અહીંયા ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો એક જ મિનિટ ચાલો વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો બોર્ડ ઉપર ચાલો શાળા વિદ્યાર્થી વચ્ચેનું ઘરનું અંતર એટલું છે હવે રોજ અવર જવર કરે એટલે એક દિવસમાં જો શાળાએથી ઓલા ઘરેથી શાળાએ જાય શાળાએથી ઘરે આવે એટલે બે વખત અંતર કપાય કે નહીં એટલે જો આ 1875 બરોબર ગુણ્યા 2 એટલે કેટલું આવશે તો કે 10 વધી 1 7 2 14 15 નો 5 વધી 8 2 16 ને 17 ને 2 2 ને 3 3750 મીટર એ રોજનું અંતર કાપે બરાબર આ જાય કરે એટલે કેટલું અંતર કપાય તો કે 3750 હવે અહીંયા ધ્યાન આપજો તમને એવું પૂછ્યું કે ભાઈ 6 દિવસમાં કેટલું અંતર કપાય તો હવે આપણે લખીએ ને પહેલા તો વિદ્યાર્થી દ્વારા રોજનું કપાતું અંતર વિદ્યાર્થી દ્વારા રોજનું કેટલું અંતર કપાય તો કે કપાતું અંતર બરાબર
કેટલો આવશે તો કે ભાઈ 1875 ગુણ્યા 2 બરાબર આવશે 3750 મીટર આ વિદ્યાર્થી રોજ ઉપયોગ અંતર હવે આપણે લખીએ કે ભાઈ 6 દિવસમાં કપાતું કુલ અંતર 6 દિવસમાં કપાતું કુલ અંતર કેટલું આવશે તો કે ભાઈ 3750 ગુણ્યા 6 બરાબર આ બંનેનો ગુણાકાર કરવાનો અને જવાબ તમારે લખવાનો બધો ગુણાકાર હું કરીશ નહીં તો તમે શું કરશો ખબર પડી કે 6 દિવસમાં કુલ કેટલું અંતર કપાય તો કે આટલું આટલું એટલે કેટલું 6 ગુણ્યા 3750 જેટલું ખબર પડી કે યાદ અહીંયા રાખજો બરાબર આ તો આખું દાખલાનું સ્ટ્રક્ચર ફ્રેમવર્ક શાળા વિદ્યાર્થી વચ્ચેનું ઘણું અંતર આટલું થાય આ એટલું કેમ થાય અહીંયા માહિતી આપેલી છે બરાબર મેં મારી હાથે લખી નથી અને માત્ર મેં આમાં ફેરવા મીટરમાં ફેરવા બરાબર જેમ આપણે હું કહેવાય કે કિલોગ્રામને ગ્રામમાં ફેરવા હતા આગલા દાખલામાં એવી રીતે મેં મીટરમાં ફેરવા પછી બસ ખાલી રોજ કેટલું તો કે આ જાય કરે બે વખત અંતર કપાય એટલે બે વખત માઇટલું થાય એક દિવસમાં એટલું કાપે છ દિવસમાં કેટલું એને ગુણ્યા છ ચાલો હવે ક્વેશ્ચન નંબર 12 ચલો એક પાત્રની અંદર 4 લિટર અને 500 મિલીગ્રામ દહીં છે જો ક્વેશ્ચન નંબર 12 શું કહે છે એક પાત્રની અંદર દહીં આપેલું છે પણ કેટલું આપેલું છે 4 લિટર અને 500 મિલીગ્રામ આપેલું છે ચલો જો ઓકે જો હવે પહેલા તો તમને કહી દઉં 4 લિટર નથી પણ ત્યાં 4 કિલોગ્રામ આવે પાઠ્યપુસ્તકની અંદર રકમની અંદર ભૂલ છે ચલો ખાસ અહીંયા ધ્યાન આપજો જો પાત્રની અંદર ભરેલું દહીં કેટલું છે તો કે 4 કિલો પાત્રમાં ભરેલું દહીં હવે અહીંયા ધ્યાન આપજો ખાસ રકમની અંદર ભૂલ છે જ્યાં 4 લિટર છે ને ત્યાં લિટર નથી ત્યાં કિલોગ્રામ છે એટલે અહીંયા લખજો દહીં બરાબર 4 કિલોગ્રામ અને 500 ગ્રામ બરોબર ઓકે 4 કિલોગ્રામ અને 500 ગ્રામ હા જો અહીંયા ખાસ ધ્યાન રાખજો આ 500 ગ્રામ આવશે ઓકે આ પાત્રની અંદર દહીં ભરેલું છે જો અહીંયા રકમની અંદર એકમમાં ભૂલ છે અહીંયા મિલીગ્રામ લખેલું છે ચોપડીની અંદર અહીંયા કિલોગ્રામ પણ નાખજો બરોબર અને પછી ક્યાં ભૂલ છે ઓકે હા લિટર અહીંયા લિટર આપેલું છે અને અહીંયા મિલીગ્રામ આપેલું છે એટલે અહીંયા ગ્રામ કરજો અહીંયા કિલોગ્રામ કરજો ટૂંકમાં આવી રીતના લખજો ઓકે ચલો પછીનો શું પ્રશ્ન છે તેમાંથી 25 ગ્રામની ક્ષમતાવાળી કેટલી કપ ભરી શકાય જો 25 ગ્રામની ક્ષમતાવાળી કેટલી કપ ભરી શકાય ઓકે જો 25 ગ્રામની પહેલા તો બધાને આપણે ગ્રામમાં ફેરવી દઈએ તમને બધાને ખબર છે 1 કિલોગ્રામ બરાબર કેટલા થાય 1000 ગ્રામ તો આ 4 કિલોગ્રામ એટલે કે આ 4000 ગ્રામ થાય પ્લસ 500 ગ્રામ આપેલું છે આ 500 ગ્રામ ટોટલ કેટલું થાય 4500 ગ્રામ થયું હાલો હવે એના તમારે કેટલા ભાગ કરવાના તો કે 25 ગ્રામના ભાગ કરીએ કેટલા કપ ભરી શકાય તો કેટલા કપ ભરી શકાય માટે શું લખશું 4500 ભાગ્યા 25 બરાબર આનો જે ભાગાકાર કરશો જે જવાબ આવે એ તમારે અહીંયા લખવાનો છે અને પછી નીચે તમારે એક લાઈન લખવાની લીધી કે 25 ગ્રામની ક્ષમતાવાળા 25 ગ્રામની ક્ષમતાવાળા કેટલા તો કે આટલા આ જે જવાબ આવે ને અહીંયા લખવાનો એટલા કપ ભરી શકાય ચાલો અહીંયા આપણું સ્વાધ્યાય 1.2 પૂરું થાય છે બરોબર સાવ સેલો છે માત્ર ભાગાકાર કરવાનો છે એટલે રહેવો છે બરોબર બાકી તો અઘરો હોય તો હું ગણાવી દઈશ ચલો હવે ખાસ યાદ રાખજો હોમવર્ક બાબતે
होमवर्क ने मित्रों कोई चिंता करता नहीं बराबर होमवर्क मने वो लाग से याद हूँ आपीश बाकी तुमने आवडे ईज एक महत्वनी बात छे एवं हुए तो तुम्हारा घरे दाखला जे भले सद्य अपने 1.2 पहुंची गया पर 1.1 ना दाखला मोटे गणवाना चोपड़ी माथी रकम जवानी पछी दाखलो गणवानो बराबर पछी चेक करवानो भाई आपने ई रीतना दाखलो गणेलो छे के नहीं ख्याल आवी गयो बधाने એટલે આવી રીતના તમારે જાતે મહાવરો કરવાનો બરોબર તો જ તમને ખબર પડશે ચલો અહીંયા સુધી રાખીએ હવે પછીનો આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આગળ વધીશું.